પાલિકાના ચીફ ઓફિસરે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા લોકોને આવશ્યક ચીજવસ્તુ પૂરી પાડવા કર્મચારીઓ તૈનાત કરાયા હોવાનો દાવો કરતા અમારી ટીમ રિયાલિટી ચેક કરવા માટે પ્રથમ પહોંચી હતી. શહેરની ગ્લોબલ હોસ્પિટલ નજીકના કન્ટેનમેન્ટ ઝોનમાં કે જ્યાં જિગ્નેશ પોપટ નામના પોરબંદરના પત્રકારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયો હતો. જો કે અહીં અમારી ટીમના રિયાલિટી ચેકમાં પાલિકાના તમામ દાવાઓ પોકળ સાબિત થયા હતા. પોરબંદર સમગ્ર જિલ્લામાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આ સંખ્યા હાલ પોરબંદર સમગ્ર જિલ્લામાં 113ને પાર કરી ચૂકી છે. 113નો આંકડો પોરબંદર જેવા નાના સેન્ટર માટે ખૂબ મોટો ગણી શકાય. કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યાના કારણે પોરબંદર સમગ્ર જિલ્લામાં કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થઈ રહ્યો છે. આવા કન્ટેનમેન્ટ ઝોન માટે પ્રથમ તો 4 જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જે લોકો કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય તેમની આવશ્યક અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ તેમના ઘર સુધી થઈ શકે તેટલા માટે થઈને નગરપાલિકામાં 4 જેટલા કર્મચારીઓ હતા. હાલ કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ 22 તારીખથી લગભગ 24 જેટલા કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ કર્મચારીઓ જે કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય તેવા લોકોની જીવન જરૂરિયાતની ચીજો તેમના ઘર સુધી પહોંચાડવાની કામગીરી કરે છે તેવા દાવા નગરપાલિકાના ચીફ ઓફિસર કરી રહ્યા છે. ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમ આજે પહોંચી છે એવા જે કન્ટેનમેન્ટ ઝોનમાં રિયાલિટી ચેક માટે. આ કન્ટેનમેન્ટ ઝોન છે જે ગ્લોબલ હોસ્પિટલ છાયાચૂકી નજીક આવેલી ગ્લોબલ હોસ્પિટલની બાજુની જ ગલી છે. જે સમગ્ર ગલી કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે. અહીં આ વિસ્તારમાં પોરબંદરના યુવા અને બાહોશ પત્રકાર જિગ્નેશ પોપટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આ ગલીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતી. આ ગલીમાં અન્ય પણ બે પત્રકારો વસવાટ કરે છે. ત્યારે જ રિયાલિટી ચેક માટે આપણી સાથે જોડાયા છે આ વિસ્તારના જ એક પત્રકાર સચિન મદલાણી, જે પોરબંદરના યુવા પત્રકાર છે. આપણે જાણશું એમની પાસેથી. સચિનભાઈ, શું વાસ્તવિકતા શું છે? નગરપાલિકાના દાવાઓ છે કે કન્ટેનમેન્ટ ઝોન માટે 24 જેટલા કર્મચારીઓ કાર્યરત છે. કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ તેમના ઘર સુધી પહોંચાડવા માટે વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા તદ્દન ખોટી છે. કારણ કે અહીંયા કોઈ લાયઝન કર્મચારી કોઈ આવ્યો જ નથી અને અહીંયા 12થી વધારે મકાનો છે એ કન્ટેનમેન્ટ ઝોનમાં આવ્યા છે. આ લોકોમાં ઘણા સિનિયર સિટીઝન છે, ઘણા લોકો છે, તો એ લોકોને ખબર જ નથી કે અહીં કોઈ માણસ હોય. કોઈ નંબર પણ અહીંયા આપ્યા નથી. ખરેખર તો અહીં બારોબાર અંદરમાં નંબર રાખવા જોઈએ કે જેથી કરીને આપણે એને ફોન કરીને બોલાવી શકીએ કે અમારે આ ચીજ વસ્તુઓની જરૂર છે. અમે પોતે પણ અત્યારે અમારા ભાઈને કીધું હતું કે ભાઈ અમારે આટલી આટલી વસ્તુની જરૂરિયાત છે, તું લેતો આવજે. એ અમને મારો ભાઈ ખુદ દેવા આવ્યો છે. આ જેટલા ઘર અહીંયા છે એ બધા પોતાના સગા સંબંધીઓને ફોન કરીને કહે છે કે અમારે આ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ઘટે છે એ તમે આપી જાઓ. નગરપાલિકાના દાવાઓ છે 24 જેટલા કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે. નહીં, અહીંયા કોઈ આવ્યું નથી. કર્મચારીઓ કોઈ આવતા જ નથી? નહીં, કર્મચારીઓને અમે ક્યારેય જોયા પણ નથી. બીજો સચિનભાઈ, આપણે એ પૂછવા માંગીશ, નગરપાલિકાનો બીજો દાવો છે કે જે કન્ટેનમેન્ટ ઝોન છે તેની સફાઈ માટે SIની એટલે કે જે સેનેટરી ઇન્સ્પેક્ટર સહિતની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે, વાસ્તવિકતા શું છે? સફાઈ અંગે વાસ્તવિકતા શું છે? નહીં, અહીંયા કોઈ પણ કંઈ કોઈ શરૂઆતમાં જ અહીંયા પોઝિટિવ કેસ આવ્યો હતો ત્યારે દવાનો છંટકાવ કર્યો હતો, DDTનો છંટકાવ કર્યો હતો, એ વાત સાચી છે. અને ભરતી પણ નાખી હતી, ત્યારબાદ કોઈ જોવા આવ્યું નથી. સફાઈ માટે પણ કર્મીઓ? નહીં, અહીંયા કોઈ કર્મચારીઓ કોઈ સફાઈ માટે કોઈ જોવા મળ્યા જ નથી અને કોઈ અંદર આવતા પણ નથી. તો સવાલ એ છે કે નગરપાલિકાના દાવાઓ છે કે 24 જેટલા કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે, ત્યારે વાસ્તવિકતા આપે જેમ કીધું તેવી એવી છે કે કોઈ પણ કર્મચારી અહીં ડોકાતા પણ નથી? બરાબર, તમે જોયા પણ નથી. તો લોકો પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે શું કરે છે? અમે ચીફ ઓફિસરને જ્યારે પૂછ્યું ત્યારે અમને એને લિસ્ટ આપેલું અને એ લિસ્ટના આધારે મેં ગઈકાલે એ ભાઈને ફોન કર્યો હતો અને મેં એને કીધું કે ભાઈ મારે આટલી આટલી વસ્તુ જોઈએ છે. બરાબર, અંદર કોઈ લોકોને ખબર જ નથી કે આ કોઈ વ્યક્તિ છે કે આના કોઈ લિસ્ટ જાહેર કરવામાં નથી આવ્યું. એ લોકો એવું કહે છે કે અમે બધાને શેર કરીએ છીએ, ગ્રુપમાં નાખીએ છીએ, પણ આ લોકોને ગ્રુપમાં હોય એવું જરૂરી તો નથી. સિનિયર સિટીઝનો છે, જે બાળકો છે, અત્યારે 60 જેટલા કન્ટેનમેન્ટ ઝોન પોરબંદરમાં આવેલા છે, તો એમાં સિનિયર સિટીઝનો હોય કે જેને ક્યારેય જરૂર પડી હોય તો એ લોકો શું કરે? એના સગા સંબંધીઓને કહે, ક્યાં પછી કાયદો હાથમાં લઈને કદાચ જો બારોબાર નીકળે. અત્યારે 3 જેટલા ગુનાઓ પણ નોંધાણા છે કે જે પોતે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા માટે ગયા હતા એક મહિલા, તો એના ઉપર પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પણ ખરેખર આવા લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ
એને પૂરી પાડવા માટે જે લાયઝન કર્મચારીઓ છે એ ખરેખર હોવા જોઈએ એને અહીંયા અમને તો કોઈને ખબર નથી કે અહીં બારોબાર અડધી કલાક પણ બેઠા હોય કોઈ ભગવાન તો નથી થઈ ગયું તો એ લોકોએ ખરેખર તો એને જાહેર કરવા જોઈએ નંબર અહીંયા એક પાર્ટીમાં નંબર નાખવા જોઈએ કે જેથી કરીને લોકોને ખબર પડે કે આ નંબર છે તો અમે એને ફોન કરીને બધા ભેગા થાય અને એક વખતું એક લિસ્ટ આપી દઈએ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોટે ભાગે લગભગ અઠવાડિયે 15 દિવસે એક વખત જરૂર પડતી હોય તો એક વખતે હું તમને કહું છું કે આ લોકોને આપણે જાણ કરીએ તો વાંધો ન આવે આભાર સચિનભાઈ એક તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓના દાવા છે કે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકોની આવશ્યક જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે 24 જેટલા કર્મચારીઓ તૈનાત કરી દેવામાં આવ્યા છે પરંતુ ગુજરાત ન્યૂઝ પોરબંદરની રિયાલિટી ચેકમાં વાસ્તવિકતા કંઈક જુદી જ જોવા મળે છે જે જાગૃત નાગરિકો છે પત્રકાર જેવા નાગરિકો છે તેમ તે લોકોને પણ નગરપાલિકાના કર્મચારીઓ અંગે કોઈ પણ પ્રકારની જાણ નથી તો સામાન્ય માણસને જાણ કેવી રીતે હોય નગરપાલિકા દ્વારા વ્યવસ્થા તો કરી દેવામાં આવી છે પરંતુ આ વ્યવસ્થાની યોગ્ય પ્રમાણે અમલવારી થતી ન હોય તેવું રિયાલિટી ચેક કરતા લાગી રહ્યું છે હાર્દિક મેઘનાથી સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર